नमस्कार, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ સમાચાર વિસ્તારથી જોઈશું સૌથી પહેલા વાત સુરતની. સુરતમાં સ્મીમેર હોસ્પિટલના ઇન્ટર્ન ડોક્ટર હડતાળ પર ઉતર્યા છે. તબીબોને રહેવાની યોગ્ય સગવડ ન મળતા રોષ જોવા મળ્યો. સ્મીમેર હોસ્પિટલમાં 200 જેટલા તબીબોની એક જ માંગ છે અને તેઓ એ માંગ સાથે હડતાળ પર ઉતર્યા છે. ફેમિલીથી એકલા રહેવાની સરકાર પાસે માંગ કરી છે. જ્યાં સુધી માંગણી નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળની ચીમકી ઉચ્ચારાય છે. સુરતની સ્મીમેર હોસ્પિટલની અંદર જે છે એ રેસિડેન્ટ તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે. રેસિડેન્ટ તબીબોની જે માંગણીઓ છે, માંગણીઓને લઈને તેઓ ખાસ કરીને ઉતર્યા છે. એમની મહત્વની માંગણી એ છે કે માત્ર ને માત્ર તેમને એક આઇસોલેશન રૂમ પ્રોવાઈડ કરવામાં આવે. કારણ કે ગત વખતે જ્યારે કોવિડની પરિસ્થિતિ વણસી હતી તે સમયે તમામ જે રેસિડેન્ટ તબીબો છે તેમને એક રૂમ આપવામાં આવ્યો હતો, આઇસોલેશન રૂમ, અને આ વખતે એમને આ પ્રકારની સુવિધા પ્રોવાઈડ કરવામાં નથી આવતી. તેને લઈને તેઓ હડતાળ ઉપર છે. માંગણીઓ તો અમારી છે ને એકદમ વ્યાજબી છે. અમે અમારા ખરેખર હક માટે લડી રહ્યા છે. અમે ખરેખર અમને જે વસ્તુ મળવા પાત્ર છે ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, જે અમને સુવિધા બેઝિકલી પ્રોવાઈડ કરવી પડે, કરવાની હોય છે, એના માટે આજે અમારે લડવું પડી રહ્યું છે. તે પરિસ્થિતિમાં મુકાયેલા છે કે અમારે કોઈ પણ કોવિડ ડ્યુટી કરવી હોય તો એક પ્રોટોકોલ હોય કે તમારે એ લોકોને પરિવારવાળાને એક્સપોઝર નહીં આવે. એના માટે તમારે એ લોકોને અલગ એક લાઇડો રૂમ જેની અંદર અટેચ બાથરૂમ હોય એ પ્રોવાઈડ કરવાનો હોય છે. તો અમે એ માંગણી સાથે અમે વાત કરી હતી. તેના માટે અમે મહિનાથી સ્ટ્રગલ કરી રહ્યા હતા. એ લોકો દર વખતે અમને સંભાળી રહ્યા હતા કે અમને કમિશનર સર પાસે વાત કરીએ, અમે કલેક્ટર સર સાથે વાત કરીએ. અમે ગઈકાલે છેલ્લે જ્યારે સ્ટ્રાઇક કરવાની ચીમકી આપી ત્યાર પછી એ લોકો એમ કીધું કે અમે ફાઇલ છેલ્લે સુધી પહોંચી ગઈ છે ને તમને હોસ્ટેલ પ્રોવાઈડ કરશે, જેમાં પણ અટેચ એ લોકો પોતે કહે છે કે અટેચ બાથરૂમ નથી. જ્યારે અમારે ત્યાં 9-9, 10-10 લોકોએ એક સાથે એક જ બાથરૂમમાં શેર કરવો પડશે. તો એ લોકો જ કઈ હોમ આઇસોલેશન પ્રોસેસ કે હોમ ક્વોરન્ટાઇન પ્રોસેસને એ લોકો ફોલો કરી લેલા છે. જ્યારે એ લોકો દરેક પાસે અપેક્ષા રાખે છે કે દરેકની પાસે એક દરેક ઇન્ડિવિજ્યુઅલ પાસે એક અટેચ બાથરૂમ હોવો જોઈએ. તો આ લોકો કોઈ જ આપણી માંગણીને પૂરી નથી કર્યા. જ્યારે એસઓપીની વાત આવે કે પબ્લિક પર બધી એસઓપી ફોલો થાય છે, એ લોકોએ આપવાની હોય ત્યારે કોઈ એસઓપી ફોલો થતી નથી. તો આ વસ્તુ અમે એ લોકોને સમજાવી છે. એ પછી એ લોકો અમને અલગ અલગ રીતે દરેક પ્રોફેસર અમને સમજાવવા આવ્યા છે. અમને એ લોકોને દરેક વાત સાંભળી છે અને અમને એમને સારી રીતે એમને વસ્તુમાં અમને અમારી વસ્તુ માંગણી હોય એ લોકોને આપી છે. એ પછી હવે આગળ જોઈએ છે કે શું કરે છે, શું કરશે, એ સૌથી મહત્વનો મુદ્દો છે. અને એક ડોક્ટર બામડી સાથે મેમ, શું કહેશો જો આ માંગણીઓ નહીં સંતોષાય તો આગળ કઈ રીતે કાર્યક્રમ આપવાની તૈયારી છે? આગળ અમે બધા બેચ વડમ ભેગા મળીને ડિસાઈડ કરીશું. જે યુનિટીમાં ડિસિઝન આવશે એ લેવામાં આવશે અમારા સાથે. કેટલા દિવસનો સમય આપવા માંગો છો આ લોકોને? જેટલા એ લોકો કહે, જે એ લોકો અમને એક હા નહીં અમે એક પ્રોપર ડિસિઝન દે શકે કે ભાઈ ઇસ ટાઈમ તક આપકો મિલ હી જાયેગા કુછ, તબ તક લિખિત મેં પ્રોપરલી મિલ જાય. ચોક્કસ, જે આઇસોલેશન રૂમની વાત થઈ રહી છે, કારણ કે આ તમામ તબીબો જે છે હાલ કોવિડની ડ્યુટી કરી રહ્યા છે અને સતત કોવિડની ડ્યુટી જ્યારે કરતા હોય છે ત્યારે સંક્રમિત થવાનો ભય પણ તેમને સતાવેલો હોય છે અને એવો સંક્રમિત થાય તો એમની પાછળ એમના પરિવારને પણ તકલીફ પડી રહી છે અને એ તકલીફો નિવારવા માટે એમના દ્વારા તંત્રને વારંવાર કહેવામાં આવી રહ્યું છે. પરંતુ તંત્ર જે છે એ પબ્લિક માટે એસઓપીની વાત કરતી હોય છે, પરંતુ પોતાના જે તબીબો જાનની બાજી લગાવી રહ્યા છે તેમના માટે કોઈપણ પ્રકારની એસઓપી ફોલો ન થતા આ તબીબો જે છે આજે હડતાળ ઉપર ઉતરે છે. જ્યાં સુધી એમને લેખિત બાહેધરી નહીં મળે ત્યાં સુધી તેઓ આ હડતાળનો અંત કરવા તૈયાર નથી. કેમેરા પર્સન દેવેશ સોલંકી સાથે આનંદ પટણી, વીટીવી ન્યૂઝ સુરત.